नमस्कार दर्शक मित्रों, स्वागत छे આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અકસ્માતે એકનું મોત તો આપઘાતના બે બનાવ। एसटी रोड पर अकस्माते आधेड़ नु मौत तो फटाणा अने नगिनदास मोदी प्लॉट मा बे महिलाओं ना आपघात। पोरबंदर ना राजपूत समाज खाते एक्जिबिशन नु आयोजन। बे दिवस माटे योजायेल एक्जिबिशन मा महिलाओं माटे सस्ती खरीदी नी अनेरी तक। ભાણવરમાં લાખો રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી। જેતપુર પંથકમાં વીજ શોકની ઘટના। પિયતના પાણી માટેની મોટરમાંથી વીજ શોક લાગતા બે ખેડૂત યુવાનોના મોત। તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદરના એસટી ડેપો નજીક પગપાળા જઈ રહેલા એક આધેડને બાઇક ચાલકે હડફેટે લેતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર દેવશીભાઈ ખોખરી નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેના પિતા દેવશીભાઈ બાબુભાઈ ખોખરી તારીખ 16 રોજ બપોર બાદ પગપાળા એસટી નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ડબલ સવારીમાં આવેલ બાઇક ચાલકે બાઇક પૂર ઝડપે ચલાવી અને દેવશીભાઈને અડફેટે લીધા હતા। આથી તેઓને પ્રથમ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા। પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય માર્ગો પર ધૂમ બાઇક ચાલકોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે પોલીસે પૂર ઝડપે વાહન ચલાવતા લોકો પર કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પંથકના ફટાણા ગામે એક મહિલાએ કુવામાં પડી આપઘાત કરી લીધો છે। આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી માનસિક રોગથી પીડાતા હતા, તેને કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન મનાઈ રહ્યું છે। પોરબંદરના ફટાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા લીલુબેન કાંજીભાઈ ઓડેદરા નામની મહિલાએ ગુરુવારે મોડી રાત્રિના રોજ પોતાની વાડીના જ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો। જે બનાવ અંગે તેના પરિવારજનોને જાણ થતા તેને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ આ મહિલાનું મોત થયું હતું। છેલ્લા 8 વર્ષથી લીલુબેન માનસિક રોગથી પીડાતા હોવાથી તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ તબિયતમાં ખાસ કોઈ સુધારો જણાતો ન હતો, ત્યારે તેના પરિણામે આ પગલું ભરી લીધું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। જ્યારે અન્ય વધુ એક બનાવમાં પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં રહેતી એક મહિલાએ ઝેરી દવા પી લીધી હતી। આ મહિલાનું પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નગીનદાસ મોદી પ્લોટ ખાતે રહેતા નીમુબેન નારણભાઈ બારૈયા નામના મહિલાએ ગઈરાત્રે પોતાના ઘરે જ ઝેરી દવા પી લીધી હતી। ત્યારબાદ સવારે પરિવારજનોએ દરવાજો ખોલતા આ મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ સારવાર માટે તેને સરકારી હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આ મહિલાનું મોત નિપજ્યું છે। ત્યારે પોલીસે સમગ્ર મામલે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં અનુસૂચિત જાતિના આગેવાનોને ફેસબુકમાં ધમકી અપાઈ હોવાની પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપ અનુસૂચિત જાતિના આગેવાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। પોરબંદરના મોટવાડા ગામે તારીખ 3 જૂનના રોજ આધેડના શંકાસ્પદ મોતના પગલે અનુસૂચિત જાતિના આગેવાનો દોડી ગયા હતા અને બનાવ શંકાસ્પદ હોવાથી દફનાવાયા બાદ આધેડનો મૃતદેહ બહાર કઢાવી આગેવાનોએ પીએમ કરાવ્યું હતું। ત્યારબાદ આગેવાનોએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જણાવ્યું છે કે તારીખ 9 જૂનના રોજ ફેસબુક પર એક ફેસબુક આઈડી પર મોઢવાડાના બનાવ અંગે અન્ય લોકોને ટેગ કરી બાબુભાઈ તથા સુમનભાઈને અપમાનિત કરતા શબ્દો તથા બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા શબ્દો લખ્યા છે તથા બંનેનો નિકાલ કરવા અંગે પણ પોસ્ટમાં જણાવાયું છે।
જે અંગે પોલીસને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે. અને અગાઉ પણ ફેસબુક પર પોસ્ટ કરનારની ધરપકડ કરાઈ ન હોવાથી તારીખ 20 જૂન સુધીમાં જવાબદારોની ધરપકડ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપી છે. હું બાબુભાઈ વેજાભાઈ પંડાવત્રા સામાજિક કાર્યકર છું અને આજથી 4-5 દિવસ પહેલા મેરામણ ભવાની આઈડી ટેગ કરીને એની અંદરમાં ભાવેશ ઓડેદરાએ ફેસબુક ઉપર જે અમને લાઈવ થઈને ધમકી મારેલી છે જે લેખિતમાં કે ભાઈ આ બેનો નિકાલ કરો, માત્ર એનું કારણ એ કે જે મોઢવાડામાં અકસ્માત થયો હોય કે હત્યા થઈ હોય એનું જે અમે તટસ્થ કરવા માટે તપાસ કરી અને માંગણી કરી કે ભાઈ આની બૂટી કાઢી અને આનું પીએમ કર્યા વગરની દફનવિધિ થઈ ગયેલ છે તો આને શા માટે દફનવિધિ થઈ તો આમ મોતનું કારણ જાણવા માટે અમે જે તપાસની માંગણી કરી હતી એને અનુસ્થાને આ ભાઈ અમને ફેસબુક ઉપર ધમકી મારેલી છે અને એની અંદરમાં જે ભૂવો છે, ભૂવા જે 3 મહિનાથી ફરાર છે અને ભૂવાને આજે આજ સુધી અટકાયત નથી થઈ એના અનુસ્થાને મેરામણ ભૂવાને અનુસ્થાને અમે આજે સોમવારના 20 તારીખના અપવાસ માટે કલેક્ટર કચેરીની સામે બેસવાના છે. જો હજી 2 દિવસની અંદરમાં અટકાયત નહીં થાય તો 20 તારીખમાં પ્રત્યેક અપવાસથી શરૂઆત કરવાના છે અને આ વહેલી તકે અને આ બે કોમને મેરને અમને જે અંદરોઅંદર બદલાવાનું જે આવા કારસ્તાન લેભાગુ તત્વો કરતા હોય એની વહેલી તકે પોલીસે અટકાયત કરી અને શાંતિ જળવાય એવો માહોલ ઉત્પન્ન કરવો જોઈએ એવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાણાવાવના એક બુવાએ અનુસૂચિત જાતિના આગેવાનો વિશે ટિપ્પણી કરી હતી, તે પણ હજુ ફરાર છે ત્યારે સમાજના મોભી લોકો પોલીસ પર રોષ ઠાલવી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી લાગણી દુભાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં રાષ્ટ્રવાદી હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું છે કે દેશમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વિના કારણે સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવે છે અને લાગણી દુભાવવામાં આવે છે. આવા રાષ્ટ્ર વિરોધી તત્વો તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને નુકસાન કરતા હોય તેવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે તથા આપણા રાષ્ટ્રમાં છેલ્લા 700 વર્ષથી અલગ અલગ રાજ્યો અને નગરોમાં વિધર્મીઓ દ્વારા અતિક્રમણ કરી જોર જુલમથી ધાર્મિક સ્થળોનો વિધ્વંસ કરી અને જગ્યાએ અન્ય ઇમારતો ઉભી કરેલી છે. આવી વિવાદાસ્પદ જગ્યાઓનો સર્વે કરી ઐતિહાસિક તથ્યો અને પુરાતત્વીય પુરાવાઓને ધ્યાને રાખી કોઈ એક ચોક્કસ અધિકાર ક્ષેત્રની કોર્ટમાં એક સાથે કેસ ચલાવી તેનો નિકાલ કરવા પણ રજૂઆતમાં જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાજપૂત સમાજ ખાતે ખૂબ સરસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજપૂતી પોશાક સાથે રાજપૂતી ઘરેણા અને લેડીઝ વેર તથા ચિલ્ડ્રન વેરની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. પોરબંદરમાં વાડીપ્લોટ ખાતે આવેલ રાજપૂત સમાજમાં 2 દિવસ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ક્રાફ્ટની ચીજવસ્તુઓ તેમજ રાજપૂતી પોશાક, રાજપૂતી ઘરેણા તેમજ નવી ફેશનના લેડીઝ વેર અને ચિલ્ડ્રન વેરની વિવિધતાસભર વેરાયટીઓ જોવા મળી રહી છે. આ વેરાયટીઓની ખરીદી માટે શહેરીજનો ઉમટી પડ્યા છે. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. નામ જોશી અભિષેક રાજેશભાઈ છે. મારો અહીં સ્ટોલ છે આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ વિથ હેન્ડમેડનો. અહીંયા સારો રિસ્પોન્સ મળેલ છે અને અહીંયા જરૂર વિઝિટ કરવા વિનંતી. અહીંયા લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન છે, પોરબંદરમાં રાજપૂત સમાજ વાડી પ્લોટમાં આવેલ છે. પોરબંદર છાયા નગરપાલિકાની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે. હાલ લીમડા ચોક નજીક એક મસ્ત મોટો ગટરનો ખુલ્લો ખાડો હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાલિકા તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના લીમડા ચોક નજીક સંત કબીર શાંતિ આશ્રમ પાસે ગટરનો એક ખુલ્લો ખાડો જોવા મળે છે. તેના પરિણામે અવારનવાર રાહદારીઓ, વાહન ચાલકો અને પશુઓ અકસ્માતે આ ખાડામાં ખાબકી રહ્યા છે. આ વિસ્તારમાં આશ્રમ, હોસ્પિટલ અને શાળા પણ આવેલી છે, ત્યારે લોકોની અવર જવર મોટી સંખ્યામાં હોય છે, તેમ છતાં પાલિકાનું તંત્ર બેદરકારી દાખવી રહ્યું છે, જેને લઈને લોકો રોષ સાથે વહેલી તકે આ ખાડો ઢાંકી દેવા માંગ કરી રહ્યા છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના કુડો એસોસિએશન દ્વારા કુડો ટ્રેનિંગ સેમિનારની શુભ શરૂઆત કરાઈ છે, જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી યોજાયેલા આ સેમિનારમાં રાષ્ટ્રીય કક્ષાના એક્સપર્ટ દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે। એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી પોરબંદર કુડો એસોસિએશન દ્વારા કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીધા માર્ગદર્શનમાં કુડો એસોસિએશન ગુજરાત દ્વારા પોરબંદરમાં કુડો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને પ્રેસિડેન્ટ મેહુલ વોરાના માર્ગદર્શનમાં કુડો સ્પોર્ટ્સ અને માર્શલ આર્ટ સમગ્ર ઇન્ડિયામાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે। ત્યારે પોરબંદર કુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ વિશેષ માહિતી આપતા જણાવેલ કે કુડો આધુનિક યુગની ખૂબ જ લેટેસ્ટ અને સાયન્ટિફિક માર્શલ આર્ટ્સ છે, જેમાં 5 વિશ્વવિખ્યાત કોમ્બેટ માર્શલ કરાટે, જુડો, જુજુત્સુ, મુઉથાઈ, કિકબોક્સિંગનો સમાવેશ થયેલ છે। ત્યારે પોરબંદરમાં આ આયોજન થવાથી પોરબંદરના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આવનારા દિવસોમાં ઉજ્જવળ થશે। કેતન કોટિયા, કુડો એસોસિએશન પોરબંદર। અમે જે છે ખૂબ જ આભારી છીએ અમારા કીફીના પ્રેસિડેન્ટ મેહુલ વોરા સર અને અમારા ગુજરાતના પ્રેસિડેન્ટ દરિયાસ કુપર સર અને અમારા સેક્રેટરી વિસ્પી સરના, કે પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં જે છે એ લોકો ફોકસ કરી અને અહીંયા જે છે ખાસ પ્રેસિડેન્ટ પધારી અને અમારા બાળકોને જે છે ટ્રેનિંગ કરવા માટે જે છે એમને પૂરતો સહયોગ જે છે એમને પ્રદાન કરેલ છે। આવનારા દિવસોમાં પોરબંદરમાંથી પણ કુડો સ્પોર્ટ્સમાં જે છે સારું પ્રદર્શન કરે એનું આ કેમ્પ પાછળનું જે આખું પ્રયોજન છે કે આવનારા સમયમાં પોરબંદરના વિદ્યાર્થીઓ પણ કુડો સ્પોર્ટ્સને સમજે અને એમાં પોતાનું કેરિયર બનાવે, સેલ્ફ ડિફેન્સની રીતે, સ્પોર્ટ્સની રીતે, ફિટનેસની રીતે, આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખી કુડો સ્પોર્ટ્સ જે છે એ ખૂબ જ વિશેષ સ્પોર્ટ્સ છે, જેનાથી ઘણા બધા બેનિફિટ થાય છે। કુડો એ 5 જુદી જુદી માર્શલ આર્ટ્સનું સમન્વય છે, તો પોરબંદરના બાળકોને જે છે એનું કેરિયર જે છે ખૂબ જ સારું થાય એ માટેનો આ પ્રયત્ન છે। આ ઘડીએ જે છે અમારા પોરબંદરના ઇન્સ્ટ્રક્ટરોને પણ અલગ અલગ સર્ટિફિકેટ આપી પદવી પ્રદાન કરેલ છે, એ માટે હું જે છે બધાનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। રેન્શી દરાયસ કુપર, હું પોતે ગુજરાત પ્રેસિડેન્ટ અને નેશનલ બોડી વાઇસ પ્રેસિડેન્ટ કીફી। આ કુડોમાં માટે અમે આવ્યા છીએ અહીંયા। કુડોનો આ લોકોનો સેમિનાર છે, 2 દિવસ ટ્રેનિંગ સેમિનાર। કુડોના અમારા પ્રેસિડેન્ટ છે હાંશી મેહુલ વોરા સર અને ઓનરરી છે ચેરમેન અમારા અક્ષય સર, અક્ષય કુમાર સર। કુડોના અત્યારે 11 વર્ષ થઈ ગયા છે અને વર્લ્ડ વાઇડ બહુ ફેમસ છે કુડો। અત્યારે અમે મિનિસ્ટ્રીની ગેમ્સ રમાઈ ગયેલી છે, સ્પોર્ટ્સ રિઝર્વેશનમાં આવી ગયું છે અને હમણાં યુનિવર્સિટી ગેમ્સમાં બી અમે લોકો આવી રહેલા છીએ અને આગળ બચ્ચાઓને એમાં બેનિફિટ વધારે છે। કુડો ઇઝ અ ફૂલ કોન્ટેક્ટ સ્પોર્ટ્સ, એટલે જેમાં સેમી કોન્ટેક્ટ કોઈ જાતની ટેકનિક્સ નથી, બધી ફૂલ કોન્ટેક્ટ છે અને એને માટે હાર્ડવર્કિંગ જોઈએ ને। અહીંયા પોરબંદરનું અત્યારે બધું હેન્ડલિંગ આપણા કેતન કોટિયા સર કરે છે। આ વિશેષ આયોજન માટે પોરબંદર કુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણીએ ગુજરાતના કુડોના પ્રેસિડેન્ટ દયર્સ કપૂર અને સેક્રેટરી રેન્સી વિસ્પી સરનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સુરજ મસાણી, જયેશ ખેતરપાલ અને મહેશ મોતીવરસનું કુડોમાં વિશેષ ઉપલબ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે NMMSની પરીક્ષાનું આયોજન થાય છે, જેમાં આ વર્ષે બોખીરાની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું ખૂબ જ ઊંચું પરિણામ આવ્યું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 4 વર્ષની સ્કોલરશિપ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષની પરીક્ષામાં શ્રી બોખીરા પે સેન્ટર શાળાના 31 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તાજેતરમાં આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પોરબંદર જિલ્લાનું 27% પરિણામ તો બોખીરા પે સેન્ટર શાળાનું 85% જેટલું પરિણામ આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં માત્ર આ એક જ શાળા છે જેના 11 જેટલા વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે। ત્યારે આ શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર જુબેલી બોખીરા વિસ્તારમાં પરિણામને લઈને બેન્ડવાજા સાથે વિદ્યાર્થીઓની એક રેલી કાઢવામાં આવી હતી। નમસ્કાર, માતા સરસ્વતીની વંદન। હું લક્ષ્મણ જમરિયા, શ્રી બોખીરા પેસન્ટર શાળાનો આશિષ્ટ શિક્ષક, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા NMMS શિષ્યવૃત્તિની પરીક્ષા જે લેવામાં આવે છે તેમાં આ વર્ષે રાજ્ય પરીક્ષામાં અમારા વિદ્યાર્થી 11 વિદ્યાર્થી આ શાળાના આવેલા છે અને એક ઇતિહાસ સર્જ્યો છે। તેમજ પોરબંદર જિલ્લામાં 11 વિદ્યાર્થીઓ મેરિટમાં પ્રથમ 7 ક્રમ, જિલ્લામાં પ્રથમ 7 ક્રમ મેળવેલ છે। તો આ તકે
અમારા શાળાના આચાર્ય શ્રી જયકુમાર મોઢા તેમજ શાળા સ્ટાફ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે, તેમજ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાના સફળતાના શિખર સર કરે તેવી શુભકામના પણ પાઠવે છે। પોરબંદર જિલ્લામાં 1500 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપેલી હતી। પોરબંદર જિલ્લાનું 27% રિઝલ્ટ છે, ત્યારે અમારી શાળામાંથી 31 વિદ્યાર્થીઓમાંથી 27 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, એટલે કે 90% રિઝલ્ટ આ શાળાનો આવેલો છે, તો ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરેલું છે। અમારી શાળાના વિદ્યાર્થીઓ જે સફળતા મેળવે છે તેની પાછળનું રહસ્ય એ છે કે અમારી શાળાના શિક્ષકો સતત એની પાછળ મહેનત કરે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ સતત મહેનત કરી અને શાળાના સમય ઉપરાંત પણ 3 કલાક વધારાનું એક્સ્ટ્રા ટ્યુશન આપવામાં આવે છે। તો આ તકે હું બીજું એક ગૌરવની વાત એ છે કે આ શાળામાં આ વખતે વેકેશન દરમિયાન ગ્રીષ્મોત્સવ મહોત્સવની અંદર રાજ્યકક્ષા દ્વારા અભિનય બાળગીતની પણ રજૂઆત થયેલી હતી, તેમાં અમારી શાળાની ધોરણ 2 વિદ્યાર્થીની ઠાકર કાવ્યા મનસુખભાઈએ ગુજરાત રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવીને શાળાનું અને જિલ્લાનું ગૌરવ વધારેલું છે। તો આ તકે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે। હું શ્રી બોખીરા પે સેન્ટર શાળાની વિદ્યાર્થીની મોકરિયા અભિલાષા દેવસિંહભાઈ, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેનારી એ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની એક્ઝામમાં અમારી શાળાના 11 વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા છે, તેમાંથી જિલ્લામાં 1-7 નંબર અમારી શાળાના જ છે। આ જવલક સફળતા હજી સુધી રાજ્યમાં કોઈ શાળાએ મેળવેલ નથી। આ જવલક સફળતા પાછળ અમારી શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકોની ખૂબ જ મહેનત છે। આ સફળતા પાછળ અમારા લક્ષ્મણ સર, દિવ્યેશ સર, શ્યામ સર, નીપા મેડમ આ બધાએ ખૂબ જ મહેનત કરીને અમને પેપર સોલ્વ કરાવેલા છે અને શાળા પૂરી થયા બાદ પણ અમને ફ્રી કોચિંગ ક્લાસ પણ કરાવેલા છે। આ અમારી શાળામાં તમે જરૂર ને જરૂર એડમિશન લેજો। આ સફળતા પાછળ શ્રી માતાજી સરસ્વતી માતાજીના આશીર્વાદ અને દ્વારકાધીશની દયાથી અમે આ નામ મેળવેલું છે। બોખીરા પે સેન્ટર શાળામાં લક્ષ્મણભાઈ જમરિયા સહિતના શિક્ષકો વિદ્યાર્થીઓ પાછળ વ્યક્તિગત ધ્યાન આપે છે, તેમજ આ પરીક્ષા માટે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ટ્યુશનની સેવાઓ પણ આપે છે। ત્યારે ફરી વખત આ શાળાના વિદ્યાર્થીઓની NMMSની પરીક્ષાનું ઉચ્ચ પરિણામ આવતા શુભેચ્છાઓ પાઠવાઈ હતી। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનો જન્મદિવસ છે, જેનું 100 વર્ષ જેટલું દીર્ઘાયુ થયું છે। ત્યારે પોરબંદર મહિલા મોરચા અને સખી ક્લબ દ્વારા હીરાબાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાને 100 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં ભાજપ પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરના ભાજપ મહિલા મોરચા અને સખી ક્લબ દ્વારા પણ આ તકે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ હોસ્ટેલ ખાતે બાળકો સાથે કેક કટિંગ કરીને મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ડોક્ટર ચેતનાબેન તિવારી, સ્થાપક પ્રમુખ સખી ક્લબ ઓફ પોરબંદર, આજરોજ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રીનો 7th જન્મદિવસ છે, એ માટે થઈને અમે લોકોએ આજે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે પોરબંદર જિલ્લામાં અમે લોકો સખી ક્લબ દ્વારા તથા મહિલા મોરચાના અધ્યક્ષની સાથે રહી અને અમે લોકોએ આજે ઉજવણી કરી છે। વડાપ્રધાનના માતુશ્રી 100 વર્ષ આજે પૂરા કર્યા છે, તો ખૂબ આનંદથી અમે લોકોએ બાળકો સાથે કેક કટ કરી અને ઉજવણી કરી છે અને સંસ્થાના બાળકોને આજે ગિફ્ટ તરીકે અમે લોકોએ ટ્રેક સૂટ આપ્યું છે। એ લોકો રોજ યોગા કરે અને ખૂબ સ્વસ્થ રહે અને ફૂલ મોટું જીવન જીવે એવી અમે લોકો સૌ શુભેચ્છા સાથે અહીં આવ્યા છીએ। અને આજે એક બહુ મોટો દિવસ છે, કારણ કે આપણા વડાપ્રધાન શ્રી આપણા પાવાગઢમાં મા કાળી માના મંદિરનું ધ્વજારોહણનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે, તો એ સાથે અમે સૌ સખીઓએ આજે મા કાળીના ગરબા પણ રમી અને એ ઉત્સવ પણ અમે ઉજવ્યો છે। એટલે આજે ખૂબ ખુશીનો દિવસ છે અને અમારા સૌ વતી અમે લોકો આજે અમારા બા હીરાબાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પોતાના માતાના 100 વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા અને માતાના પગ ધોઈ તે પાણી આંખો પર ચડાવી પુષ્પહાર અને સાલ ઓઢાડી
પોતાની માતા પ્રત્યે વડાપ્રધાને કૃતજ્ઞતા વ્યક્ત કરતા સમગ્ર દેશ ભાવ વિભોર બની ગયો હતો. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર તાલુકાના વાડાડુંગરા ગામે વીજ કરંટની એક ઘટના બની છે. ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજ શોક લાગતા બે ખેડૂત યુવકોના મોત નિપજ્યા છે, જેને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના વાડાડુંગરા ગામના ખેડૂત ચોથાભાઈ રાણાભાઈ સોલંકી, જેમની જમીન છાપરવાડી નદીના કાંઠે આવેલ છે, આ જમીન તેજ ગામના મજૂર ખેડૂત વિપુલ ધનુભાઈ સરવૈયા નામના 29 વર્ષના ખેડૂત યુવકે વાવેતર માટે રાખેલ હતી. જે જમીનમાં ચોમાસુ પિયત માટે બાજુમાં આવેલ છાપરવાડી નદીમાં મોટર મૂકવી હોય જેની મદદ માટે બાજુમાં આવેલ જમીનના ખેડૂત રિકિનભાઈ ભનુભાઈ મકવાણા આવ્યા હતા, ત્યારે બંને ખેડૂત યુવકો નદીના પાણીમાં મોટર ઉતારી રહ્યા હતા. એ દરમિયાન વીજ પ્રવાહ ચાલુ થઈ જતા ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો, જેની જાણ પરિવારને થતા બંને ખેડૂત યુવકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંને ખેડૂત યુવાનોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે નાના એવા વાડાડુંગરા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. હરેશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. કોરોનાની ચોથી લહેર ધીમી ચાલે સૌરાષ્ટ્રમાં પગ પેસારો કરી રહી છે, ત્યારે જેતપુરમાં પણ બે પુરુષોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમને ક્વોરન્ટાઇન કરી આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચોથી લહેરની શરૂઆત થઈ જતા સમગ્ર સૌરાષ્ટ્રના નાગરિકોએ જાગૃત બનવું જરૂરી બને છે. સૌરાષ્ટ્રના અનેક રેલવે સ્ટેશનો પર ટ્રેનોની ટિકિટનું બ્લેક માર્કેટિંગ થાય છે, ત્યારે ઉપલેટા રેલવે ઈ ટિકિટના બ્લેક માર્કેટિંગમાં સંડોવાયેલા એક શખ્સની ધરપકડ રેલવે પોલીસે કરી છે. ઉપલેટામાં રેલવેની ઈ ટિકિટની બ્લેકમેલિંગ થતી હોવાની માહિતી મળતા રેલવે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઉપલેટાના જીકરિયા મસ્જિદ પાસે આવેલ ઇમરાન બશીર કાજલિયાવાલાની અઝીમ ઓનલાઈન શોપ પર ચેકિંગ હાથ ધરતા તેના વ્યક્તિગત આઈડીમાંથી મૂળ કિંમત કરતા કમિશન તરીકે 100 રૂપિયા વધુ લઈને ટિકિટનો વ્યવસાય કરતો હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારબાદ મુદ્દામાલ કબજે કરી ઇમરાનની અટકાયત કરી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ પોરબંદરને સોંપવામાં આવ્યું હતું. જો વધુ તપાસ હાથ ધરવામાં આવે તો પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળો પર રેલવે ટિકિટનું બ્લેક કરનારાઓ અનેક ઝડપાઈ શકે તેમ છે. તારીખ 14/6/22 રોજ આરપીએફ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા એમને મળેલ સોર્સ ઇન્ફોર્મેશનના ઉપર ઉપલેટા શહેરમાં આવેલ અઝીમ ઓનલાઈન બુક સ્ટોરથી રેલવેના ઈ ટિકિટિંગના અવૈધ વેપારની બાબત રેડ કરવામાં આવેલ હતી. આરપીએફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમના પ્રોપરાઇટર ઇમરાન કાજલિયાના કબજેથી 27 પ્રસ્યુઝર આઈડીથી બનાવેલ અવેધ ટિકિટો જપ્ત કરેલ હતી, જેમની કિંમત 1,15,000. એમને આગળની કાર્યવાહી બાબત પોરબંદર આરપીએફમાં સોંપવામાં આવેલ હતા, જેને 15 તારીખે રેલવે કોર્ટ રાજકોટમાં રજૂ કરતા એમને જેલમાં મોકલી આપેલ છે. કુતિયાણામાં કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જે આવેદનપત્રમાં મીટર આધારિત વીજદર આપવા બાબતે માંગ કરવામાં આવી છે. કુતિયાણાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મીટર આધારિત વીજદર અને હોર્સ પાવર આધારિત વીજદર લાવવા માટે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાલ વીજ પુરવઠો હોર્સ પાવર અને વીજ મીટર આધારિત આપવામાં આવે છે, જેથી ખેડૂતોને નુકસાની થઈ રહી છે. ત્યારે મીટર આધારિત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારિત ભાવથી વીજ પુરવઠો આપી સમાનતા લાવવા માંગ કરવામાં આવી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. ભાણવડ તાલુકામાં લાખો રૂપિયાની કિંમતનો સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો છે. મામલતદાર કચેરી અને પોલીસ દ્વારા આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જો કે કલાકો સુધી તપાસ ચાલતી હોવાના ગાણા ગવાયા હતા અને ત્યારે સેટિંગ માટે પણ ચર્ચાઓ થઈ હોવાની વાતો સંભળાઈ રહી છે. ભાણવડ પંથકમાં વ્યાજબી ભાવની દુકાનનો જરૂરિયાતમંદ લોકો માટેનો અનાજનો જથ્થો બહાર વેચી મરાતો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગઈકાલે વેરાળની સીમના એક ખાનગી ગોડાઉનમાં દરોડો પાડી મામલતદાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા 9,25,000 નો ઘઉંનો જથ્થો ઝડપાયો છે.
ત્યારે સરકારી તંત્રએ ટ્રક સહિત રૂપિયા 16,25,000 નો મુદ્દામાલ સીઝ કરી દીધો છે. બનાવની વિગતવાર વાત કરીએ તો એક ટ્રકમાં ચોખા અને ઘઉં સહિતનું સરકારી અનાજ ત્રણ પાટિયા નજીક પોલીસે ઝડપી લીધું હતું અને ત્યારબાદ ટ્રક ડ્રાઈવર નાથા ગઢવી નામના ખંભાળિયાના શખ્સની પૂછપરછ હાથ ધરાતા વેરાડની સીમના ગોડાઉનમાં પણ અનાજનો જથ્થો પડ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. ત્યારે પોલીસે ગોડાઉનમાંથી પણ જથ્થો કબજે કર્યો હતો, જેમાં ઘઉં અને ચોખા સહિતનું અનાજ જોવા મળતું હતું. જો કે આ ઘટનામાં ડ્રાઈવર નાથાની આકરી પૂછપરછ કરતા ખંભાળિયાના કોન્ટ્રાક્ટર મુકેશ દુધરેજિયા અને રાજુ ચેતરિયા નામના શખ્સોની પણ સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે નાથાને ઝડપી લઈ ત્રણેય શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો તે દરમિયાન સરકારી તંત્રએ પત્રકારોને શક્ય એટલા દૂર જ રાખ્યા હતા. ત્યારે અનાજના આ જથ્થા બાબતે સરકારી તંત્ર અનાજનું બ્લેકમેલિંગ કરનારા શખ્સો સાથે સેટિંગ કરી લેવાના મૂળમાં હોય તે પ્રકારની હિલચાલ અંગે ચર્ચા જોવા મળતી હતી. ત્યારે સમગ્ર મામલે કલેક્ટર દ્વારા પણ યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે વહેલી સવારે એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં એસેન્શિયલ કોમોડિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલી છે. જેની વિગત જણાવતા તેમાં છે, ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે PSI તથા અમારા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ તથા પારસ અસવારને એક એવી હકીકત પડેલી હતી કે GJ25T9987 નામનો જે ટ્રક છે એ સરકારી અનાજનો, જે રેશન કાર્ડ ધારકોને આપવાનો જથ્થો હોય તે સબસિડાઇઝ જથ્થો અનધિકૃત રીતે વહન કરી અને સગે વગે કરવાની પેરવી કરી રહ્યા હોય તેવી એક હકીકત મળેલી હતી. અને આ ટ્રક જે છે ભાણવડના ત્રણ પાટિયાથી જામનગર તરફ જવાનો હોય તેવી હકીકતના આધારે આ ટ્રકને રોકતા અને એના પાસે આ એના જે અનાજનો જથ્થો છે એના પાસ કરવાના માગતા તેઓ દ્વારા જે ડ્રાઈવર છે એમનું નામ છે નાથાભાઈ ગઢવી, જે ખંભાળિયાના છે, તેઓ દ્વારા કોઈ પણ જાતના પાસ કરવાનો હોવાનું જણાવતા ન હોય, જેથી આ શંકાસ્પદ જણાવતા આ શંકાસ્પદ જથ્થાની તપાસ કરવા માટે પુરવઠા મામલતદારશ્રીને તપાસ સોંપવામાં આવેલી હતી અને તેઓ દ્વારા તપાસ કરતા તેમાં લગભગ ચોખા, ટ્રકમાં જે ચોખા છે લગભગ 433 કટ્ટાના ચોખા હતા, જેની કિંમત 5.5 લાખ રૂપિયા જેવી થાય છે, અને ઘઉં છે 30 કટ્ટા હતા જેની કિંમત 35,000 જેવી થાય છે. અને ત્યારબાદ આમાં જે મેઇન આ જે ટ્રકનો માલિક છે રાજુભાઈ ચેતરિયા જે ભાણવડનો છે તેની તપાસ કરતા તે પોતે પોતાના વેરાડ સીમમાં એક વાડી આવેલી હતી ત્યાં પણ આ જ રીતે સરકારી અનાજનો જે જથ્થો છે એની અનધિકૃત રીતે મેળવેલો હોય ત્યાં તપાસ કરતા કુલ ત્યાં 143 કટ્ટા ચોખાના મળી આવેલા હતા અને બીજા ઘઉંના 142 કટ્ટા મળી આવેલા હતા. આમાં ટ્રક અને જે ગોડાઉનમાં વાડીમાં મળી આવેલ ગોડાઉનમાં ટોટલ અનાજનો જથ્થો લગભગ 12.5 લાખ રૂપિયા જેટલી અનાજનો જથ્થો હતો અને ટ્રકની કિંમત જે છે 7 લાખ રૂપિયા હતી. આમ આ તમામ જથ્થો છે એ અનધિકૃત રીતે તેઓએ મેળવેલો હોય અને જે સસ્તા અનાજનો સરકારી અનાજનો જથ્થો છે એને ગમે તે રીતે એમને ગેરકાયદેસર રીતે મેળવી અને એને સગે વેગે કરવાની કોશિશ કરી રહ્યા હતા. તો આમાં જે મેઇન કોન્ટ્રાક્ટર છે આ જે તમામ જે સરકારી અનાજનો જથ્થો છે એના મેઇન કોન્ટ્રાક્ટર મુકેશ દુધરેજિયા જે ખંભાળિયાના છે, આમાં ટ્રક ડ્રાઈવર અને આ ગાડીના માલિક તથા આ કોન્ટ્રાક્ટર આ તમામ એ મિલીભગત કરી અને સરકારી અનાજનો જે જથ્થો છે એને સગે વગે કરવામાં આવી રહ્યો હોય એવા પુરાવા મળતા આ ત્રણેય ઇસમો વિરુદ્ધ એસેન્શિયલ કમોડિટી એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલી છે. હાલ પ્રાથમિક રીતે ડ્રાઈવર જે છે નાથાભાઈ ગઢવી એમની અટક કરવામાં આવેલી છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં બીજા કોઈ અન્ય ઇસમોની પણ સંડોવણી હશે તો એ બાબતે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યાય રાહુલ ગાંધીની ED દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે, જેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કુતિયાણામાં પણ પૂર્વ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં સૂત્રોચ્ચાર અને રસ્તા રોકો આંદોલન પણ કરાયું હતું, પરંતુ આંદોલન પૂર્વે જ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી. આખા હિન્દુસ્તાનની અંદર કે મોદીની સરકારની તાનાશાહી ચાલી રહી છે અને ED નો CBI નો ગેરઉપયોગ કરે અને કોઈ પણ બોલે તો દેશદ્રોહી જાહેર કરી દે,
ગમે ત્યાં બોલવાનું, માણસોને બોલવાનું બંધ કરાવી દીધું છે. કોઈ અવાજ ઉઠાવે તો સીધે સીધે એને દાખલ, ગુનો દાખલ કરીને સીબીઆઈના કેસ માથે કરે, ઈડીને રેડ પડાવે. અત્યારે અમારા રાહુલ ગાંધીજીને અત્યારે છેલ્લા 4 દિવસથી હેરાન પરેશાન કરી રહ્યા છે. જે માણસ અવાજ ઉઠાવ્યો હોય એને હિન્દુસ્તાનની અંદર સાચો નાગરિક છે, એને સહેદી વરેલી કુટુંબનો માણસ છે, અને એને એને આ લોકો અત્યારે અન્યાય કરે અને સતત સતત ટોચરિંગ કરી રહ્યા માનસિક, ત્યારે આ ગુજરાતને આખા હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ધરણા અને ધરપકડના જે પ્રોગ્રામ થઈ રહ્યા છે, ત્યારે અમે રસ્તા લોકો આંદોલન અત્યારે ધરણા કર્યા અને રસ્તા લોકો આંદોલન કરશું અને હંમેશા રાહુલ ગાંધીની સાથે રહ્યું. કોઈ પણ સંજોગોમાં અમે કદાચ ધ્યાન દેવી પડે એવું, પણ અમે હટશું નહીં, એક કદમ પાછા નહીં હટીએ. અમે આ પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર, આખા હિન્દુસ્તાનની અંદર છે. કોઈ બોલે તો એની પર કેસ કરીને અને જેલમાં નાખી દે, અને માણસોને ડરાવવાનું, ભડકાવવાનું, એ જ કામ કરી રહ્યા છે મોદી સરકાર. પોરબંદરમાં એમકે ગાંધી શાળાના યુનિફોર્મને લઈને વિવાદ સર્જાયો હતો, ત્યારે શાળાના આચાર્યએ સમગ્ર મામલે ખુલાસો કરી વાલીઓને ગેરસમજણ થઈ હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર, એમ કે ગાંધીના પ્રિન્સિપલ ધર્માબેન કાંજીભાઈ જોશી. આજે હું તમને એક નમ્ર નિવેદન કરવા માગું છું કે ઘણા વાલીઓમાં એવી ગેરસમજ છે કે કોઈ શાળા કોઈ એક જ દુકાનને પ્રમોટ કરી રહી છે યુનિફોર્મ બાબતમાં, તો આવું કોઈ કારણ નથી. આપ આ અમારો ડ્રેસ કોડ છે એ સીવડાવી પણ શકો છો, કોઈ પણ દુકાનમાંથી મળી શકે છે. એને બીજું એ કે જે શાળાનો લોગો છે એ શાળાનો સિમ્બોલ છે, એ માત્ર ને માત્ર શાળાની ઓળખ માટે છે, એ હોય કે ન હોય એનો કશો ફરક પડતો નથી. એટલે એ લોગો હોવો જરૂરી છે એવું પણ છે નહીં. યુનિફોર્મ માત્ર બધા બાળકો સમાન રહે અને એક જ પેટર્ન રહે એ બાબતનો હેતુ છે. બાકી કોઈ એક દુકાન સાથે કે કોઈ એવું છે નહીં. એટલે વાલીઓ આ ગેરસમજ છે એને વહેલામાં વહેલી તકે એના મગજમાંથી કાઢી નાખશો આપશ્રી, અને યુનિફોર્મ કોઈ પણ દુકાનમાંથી લઈ શકે, આપના કોઈ દરજી હોય તો પણ એ સીવડાવી શકે છે. એ શાળાનું કોઈ પણ જાતનું એવું દબાણ છે આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં રહે, એટલે એ બાબતમાં આપ નિશ્ચિત રહો. આ એક સરકારી શાળા છે અને આ વધારેમાં વધારે પ્રગતિ કરે એવો જ આપણો હેતુ છે. બાકી યુનિફોર્મ સ્ટેશનરી માટે શાળાએ ન તો કોઈ દિવસ કોઈ દબાણ કર્યું છે, ન તો આગળ દબાણ કરશે. અસ્તુ. હવે જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અકસ્માતે એકનું મોત તો આપઘાતના બે બનાવ. એસટી રોડ પર અકસ્માતે આધેડનું મોત તો ફટાણા, અને નગીનદાસ મોદી પ્લોટમાં બે મહિલાઓના આપઘાત. પોરબંદરના રાજપૂત સમાજ ખાતે એક્ઝિબિશનનું આયોજન. 2 દિવસ માટે યોજાયેલ એક્ઝિબિશનમાં મહિલાઓ માટે સસ્તી ખરીદીની અનેરી તક. ભાણવરમાં લાખો રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો. પોલીસે ટ્રક ડ્રાઈવર સહિત 3 સામે કાર્યવાહી હાથ ધરી. જેતપુર પંથકમાં વીજ શોકની ઘટના. પિયતના પાણી માટેની મોટરમાંથી વીજ શોક લાગતા 2 ખેડૂત યુવાનોના મોત. તો આતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.